विद्यार्थी मित्रों, राज्य सरकार पाठ 15 टूंका प्रश्न धोरण 7। एक आपणी वर्ग व्यवस्था सुंदर रीते जोड़ाय ते माटे कई कई समितिनी रचना करीए छीए? तो जवाब, आपणी वर्ग व्यवस्था सुंदर रीते जळवाय ते माटे वर्ग सफाई समिति, वर्ग सुशोभन समिति, वर्ग व्यवस्था समितिनी रचना करीए। बे, राज्यनो सारू कारोबार चलावानू काम कोण करे छे? तो राज्यनो कारोबार चलावानू काम सरकार करे छे। 3. राज्यनो मूलभूत हेतु कयो छे? तो के राज्यना मूलभूत हेतुओमां एक हेतु कायदो अने व्यवस्थानी जाळवणी द्वारा लोकोनी सुखाकारी अने सलामती साचवानो छे। राज्यना लोकोनुं सर्वोन्मुखी कल्याण साधीने તેમના સ્વાતંત્ર અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે। 4. સરકારના અંગો કેટલા છે, કયા કયા? તો જવાબ, સરકારના અંગો 3 છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। 5. રાજ્યની ધારાસભા કયા નામે ઓળખાય છે? તો જવાબ, રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે। 6. ધારાસભાનું કાર્ય શું છે? તો જવાબ, ધારાસભાનું કાર્ય કાયદા ઘડવાનું છે। 7. કારોબારીનું કાર્ય શું છે? તો કે કારોબારીનું કાર્ય કાયદાનો અમલ કરાવવાનું છે। 8. ન્યાયતંત્રનું કાર્ય શું છે? તો જવાબ, ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરે છે। 9. સરકાર કેટલા અને કયા કયા સ્તરે કામ કરે છે? તો જવાબ, સરકાર 3 સ્તરે કામ કરે છે, સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ। 10. સ્થાનિક સ્વરાજ્ય કોને કહે છે? તો જવાબ, સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે। 11. ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર કેટલા પ્રકારની છે અને કઈ કઈ છે? તો જવાબ, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર 3 પ્રકારની છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત। 12. શહેરી સ્થાનિક સરકાર કેટલી છે, કઈ કઈ? તો શહેરી સ્થાનિક સરકાર 2 છે, નગરપાલિકા અને મહાનગરપાલિકા। 14. ભારતમાં કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે? તો જવાબ, ભારતના 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે। 15. દેશમાં કેટલી કક્ષાની સરકાર છે અને કઈ કઈ? તો કે દેશમાં 2 પ્રકારની સરકાર છે, રાષ્ટ્ર અને રાજ્ય। 16. સંઘ સરકાર એટલે શું? તો કે જવાબ, રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે। 17. રાજ્ય સરકાર એટલે શું? તો કે રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે। 18. રાજ્ય સરકારના મુખ્ય અંગો કેટલા અને કયા કયા છે? તો જવાબ, રાજ્ય સરકારના મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। 19. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે? તો જવાબ, રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે। 20. ભારતના કયા કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે? તો બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં વિધાન પરિષદ છે। 21. વિધાન પરિષદના સભ્યોને કોણ કોણ ચૂંટે છે? તો કે વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલ સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે। 22. વિધાન પરિષદના સભ્ય માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો જવાબ, વિધાન પરિષદના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ। 23. વિધાન પરિષદના દરેક સભ્યો કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? તો વિધાન પરિષદના દરેક સભ્યો 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે। 24. ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે? તો કે ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે। 25. વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો વિધાનસભાના સભ્યોની સંખ્યા 60થી ઓછી
અને 500થી વધારે હોઈ શકે નહીં. 26. વિધાનસભાના સભ્ય બનવા માટે કઈ કઈ લાયકાતો જોઈએ? તો જવાબ, તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તે સરકારી સંસ્થામાં હોદ્દો ધરાવતો જોઈએ નહીં, તે વ્યક્તિ નાદાર, મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. 27. ગુજરાત રાજ્યના વિધાનસભાની બેઠકો કેટલી છે? તો ગુજરાત રાજ્યના વિધાનસભાની બેઠકો 182 છે. 28. ગુજરાતનો વિધાનસભા ભવન ક્યાં આવેલું છે તેનું નામ શું છે? તો ગુજરાતનો વિધાનસભા ભવન ગાંધીનગર આવેલું છે, તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. હવે 29. રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી કેટલા વર્ષે થાય છે? તો જવાબ, રાજ્યની વિધાનસભાના સભ્યોની ચૂંટણી 5 વર્ષે થાય છે. 30. વિધાનસભાના સભ્યને શું કહે છે? તો વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે. 31. રાજ્યની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય છે? રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. 32. કારોબારીના 2 કાર્ય લખો. તો કે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. 33. રાજ્યપાલના 2 કાર્યો લખો. તો કે મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે, રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે. 34. મંત્રીમંડળના કેટલા કક્ષના મંત્રીઓ હોય છે? કયા કયા? તો કે મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રી હોય છે, કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ. હવે 35. મુખ્યમંત્રીના 2 કાર્ય લખો. તો કે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે, દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે. હવે 36. સત્તાઓનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવ્યું છે? કઈ કઈ? તો સત્તાઓનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવ્યું છે, સંઘયાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. 37. રાજ્ય સરકારના 2 કાર્યો લખો. તો કે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોકકલ્યાણનું છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો, વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો કરે છે. 38. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? તો જવાબ, ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960માં અમદાવાદ ખાતે થઈ હતી. 39. ન્યાયતંત્રના 2 કાર્યો લખો. તો કે નાગરિકના હકોનું રક્ષણ કરવું અને જતન કરવું, નાગરિકની અપીલોનો નિકાલ કરવો. હવે 40. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. 41. વડી અદાલત બીજી કઈ કઈ અદાલત તરીકે ઓળખાય છે? તો કે વડી અદાલત નજીરી અદાલત અને કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે ઓળખાય છે. 42. ફોજદારી વિવાદ કયા કયા છે? તો કે ચોરી, લૂંટફાટ, મારામારી, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ એ ફોજદારી વિવાદ છે. 43. દિવાની વિવાદ કયા કયા છે? તો કે જમીન, મકાન કે સંપત્તિના વિવાદ દિવાની વિવાદ છે. 44. પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં શું નોંધે છે? પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશન FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધે છે. 45. આરોગ્ય એટલે શું? તો કે આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક કુશળતા, સુખાકારીની સંપૂર્ણ અવસ્થા. 46. રાષ્ટ્રના નાગરિકોને કઈ કઈ જાહેર સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે? તો જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્ર PHC, ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, શુદ્ધ પાણીની પ્રાપ્તિ,
पर्यावरण जतनना कार्यक्रमों कुटुंब कल्याण कार्यक्रम द्वारा जाहिर स्वास्थ्य सेवाओं पूरी पाड़वामां आवे छे। हवे 47 आरोग्य विषयक राज्य सरकारना बे कार्यो लखो। तो ओरी अछबड़ा पोलियो वगैरे रोगोना नियंत्रण माटे रसीकरण दारूबंदी खाद्य पदार्थों में थती भेड़छेड़ पर नियंत्रण। हवे 48 बालक जन्मे पछी सरकार तरफ थी माता अने शिशु माटे शू व्यवस्था होय छे? तो के बालक जन्मे ए दरेक कुटुंबमां खुशीनो अवसर छे। तंदुरस्त माता अने तंदुरस्त बालक घरे पहुँचे ते कुटुंब माटे हर्षोल्लासनो प्रसंग छे। आथी हवे सरकारी संस्थामां माता अने नवजात शिशुने प्रसूति संस्थामांथी घरे मूकवा जवा खिलखिलाट वाहन द्वारा नवी व्यवस्था करवामां आवी छे। हवे 49 माँ अमृतम योजनामां कया कया रोगोनी सारवा माटे पेकेजिस नक्की करेल छे? तो के हृदय मगज किडनी कैंसर बोन्स नवजात शिशुना रोगो अने गंभीर इजाओ माटे नियत सारवार पेकेजिस नक्की करेल छे। हवे 50 आयुष्मान भारत योजना देशमां क्यारे अमलमां लावामां आवी छे? तो जवाब आयुष्मान योजना 1 એપ્રિલ 2018 संपूर्ण भारत देश में अमल में लावामां आवी छे। 51 आयुष्मान भारत योजना में 2 कई महत्वनी बाबत छे? तो कि आयुष्मान भारत योजना में 2 महत्वनी बाबत छे, राष्ट्रीय स्वास्थ्य सुरक्षा योजना अने कल्याण केन्द्र। 52 अमदावाद सिविल हॉस्पिटल की स्थापना क्यारे थई हती? तो कि अमदावाद सिविल हॉस्पिटल की स्थापना ईस्वीसन 1841 थई हती। सिविल हॉस्पिटल में कया कया गंभीर रोगों की सारवार थाय छे? तो कि सिविल हॉस्पिटल में हृदय किडनी कैंसर अने अन्य गंभीर रोगों की सारवार थाय छे। हवे नीचे नी खाली जग्याओ पूरो। लोकशाही में खाली जग्यानी इच्छा मुजब वहीवट थाय छे। तो के लोको भारत में खाली जग्या राज्यों अने खाली जग्या केन्द्र शासित प्रदेशों छे। तो 28 राज्यों अने 9 केन्द्र शासित प्रदेशों। विधान परिषदना खाली जग्या सभ्यों दर बीजा वर्षे निवृत्त थाय छे। तो 1/3 सभ्यों। गुजरात राज्य में विधानसभानी कुल खाली जग्या बैठकों छे तो 182। राज्योनी विधानसभाना सभ्योनी सामान्य चूंटणी दर खाली जग्या वर्षे थाय छे तो 5। खाली जग्यानी भलामणथी राष्ट्रपति राज्यमां राष्ट्रपति शासन लादे छे तो राज्यपाल। विधानसभ्यो तेमनामांथी विधानसभाना सरळ संचालन माटे खाली जग्या अने खाली जग्या चूंटी काढे छे तो के अध्यक्ष अने उपाध्यक्ष। खाली जग्यानी मंजूरी मळता खरडो कायदो बने छे तो राज्यपाल। विधानसभ्यो खाली जग्याना माध्यमथी मंत्रीओने के मुख्यमंत्रीने पण प्रश्न पूछी शके छे तो अध्यक्ष। राज्यनी खाली जग्या राज्य सरकारनुं महत्वनुं अंग छे। कारोबारी मंत्रीमंडळने खाली जग्या अने वहीवटी अधिकारीओने खाली जग्या कहेवामां आवे छे। एटले के मंत्रीमंडळनी राजकीय कारोबारी अने वहीवटी अधिकारीने वहीवटी कारोबारी कहेवामां आवे छे। खाली जग्या राज्यना बंधारणीय वडा छे तो राज्यपाल। राज्यनी विधानसभाना बहुमती धरावता पक्षना नेताने खाली जग्या तरीके निमणूक करे छे तो मुख्यमंत्री। खाली जग्या जरूर पड़े वटहुकम बहार पाड़े छे तो राज्यपाल। संघ यादीमां खाली जग्या विषय केन्द्र सरकारने सौंपवामां आवे छे तो 97। राज्य यादीमां खाली जग्या विषयो राज्य सरकारने सौंपवामां आवे छे तो 66। संयुक्त यादीमां खाली जग्या विषयो जेना माटे केन्द्र अने राज्य सरकार बंने कायदा घड़ी शके छे तो 47। गुजरातनी वड़ी अदालत खाली जग्यामां छे तो अमदावाद। अदालतोना भारणने घटाडवा राज्यमां खाली जग्या अदालतो पण कार्यरत छे तो लोक अदालतो। तात्कालिक सारवार सेवाओ माटे खाली जग्यानी सुविधा उपलब्ध छे 108। अमदावादनी खाली जग्या હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે એટલે સિવિલ હોસ્પિટલ। હવે આ ટૂંકા પ્રશ્નો અને ખાલી જગ્યાઓ એ સાંભળવો અને વિડિયો સાંભળી અને પ્રશ્નો પાકા કરવાનો પ્રયત્ન કરવો જેથી એકમ કસોટીમાં
અને પરીક્ષામાં અને NMMS ની પરીક્ષામાં પણ આપણે કામમાં